હતા તેમના અક્ષર સુંદર અને મરોડદાર હતા, એટલે કે સુંદર એટલે કે સરસ હતા, મરોડદાર ઘટ્ટા અક્ષર હતા. નાની ઉંમરે શ્રીમદની જાતિ સ્મરણનું જ્ઞાન થયું. તેઓ જ્યારે નાના હતા ત્યારે જ તેમને જાતિ સ્મરણ એટલે કે પૂર્વજન્મનું સ્મૃતિ કે પૂર્વજન્મની જે સ્મૃતિ હતી, યાદ શક્તિ હતી તેનું જ્ઞાન જન્મેલું. ઘટના એવી બની કે તેઓ 7 વર્ષના હતા ત્યારે ભવાનિયા ગામમાં તેઓ પરિચિત અમિચંદ ભાઈને સર્પદંશ થયો ને તેઓ ગુજરી ગયા. બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું? હવે એક પ્રશ્ન એક એવો પ્રસંગ ઉદ્ભવે છે કે ભવાનિયા ગામમાં તેઓ પરિચિત જેમના અમિચંદ ભાઈ હતા તેમને સર્પદંશ, સર્પ એટલે કે સાપ, ભુજમ દંશ એટલે કરડવું કે સાપના કરડવાથી તેઓ ગુજરી ગયા હતા. ગુજરી જવાનું એ પ્રયોગ છે મૃત્યુ પામવું. એટલે કે બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું? એટલે શરૂઆતમાં તો દાદાજીએ તે ઉત્તરને ટાળવાનો પ્રયત્ન કર્યો કે તેમને ઉત્તર એટલે કે જવાબ આપવાનો તેમને અવગણના કરી, પરંતુ રાજચંદ્રે પીછો ન છોડ્યો કે ગુજરી જવું એટલે શું તે જાણીને જ રહ્યાનો પીછો ન છોડ્યો. ત્યારે કહ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવું. ગુજરી જવું એટલે કે શરીરમાંથી જે જીવ નીકળી જાય છે એટલે મૃત્યુ થઈ જાય છે. હવે અમિચંદ કાકા અને હલી ચાલી કે બોલી શકશે નહીં. શું કે છે? અમિચંદ કાકા છે તે હવે હલી ચાલી એટલે કે હલન ચલન કરી શકશે નહીં, બોલી શકશે નહીં, ખાવું પીવું કશું જ કરી શકશે નહીં. તેમના શરીરને તળાવ પાસેના મશાનમાં પાડી આવશે. શું કે છે? હવે તે કંઈ હલી ચકશે, ચાલી શકશે નહીં, બોલી શકશે નહીં, કંઈ ખાઈ શકશે નહીં. તેમનો જે શરીર છે તે સ્મશાન એટલે મશાન એટલે કે સ્મશાનમાં પાડી આવશે. નાના રાજચંદ્ર તળાવે ગયા. હવે નાના જે રાજચંદ્ર જે હોય છે તે તળાવે જાય છે. ત્યાં જળ ઉપર ચડીને ભડભડ પડતી ચિત્તાને જોઈ કે જળ ઉપર ચડી જાય છે, જળ વૃક્ષ તરુ ત્યાં ચિત્તાને જુએ છે. ચિત્તા એટલે કે માણસ મૃત્યુ પામે છે ત્યારે જેને તેની લાકડાની સૈયા તૈયાર કરવામાં આવે છે તેને ચિત્તા કહે છે. એટલે કે ચિત્તા ચિત્તા જોઈ અને આ ઘટના નિહાળ્યા બાદ એમના ચિત્તમાં તીવ્ર મનોમંથન જન્મ્યું કે આ ઘટના બનાવ જે પ્રસંગ હોય છે તેને નિહાળ્યું એટલે કે જોવું એને બાદ એમના ચિત્ત એટલે કે તેમના મનમાં તીવ્ર મનોમંથન જન્મ્યું. એટલે કે તીવ્ર મનોમંથન એટલે કે મનમાં ચાલતું જે મંથન છે તેને તીવ્ર મનોમંથન કહે છે. તે ચાલ્યો અને તેઓ ગહન ચિંતામાં ડૂબી ગયા. ગહન ગહન એટલે ઊંડું, એનો વિરોધી શબ્દ થશે છીછરું, કે ગહન ચિંતામાં ડૂબી ગયા હતા અને જાતિ સ્મરણ જાગ્યું હતું. પોતાના સેંકડો કુરવાનું ભવોનું તેમને સ્મરણ થયું. જાતિ સ્મરણ એટલે કે પોતાની વિશેની તેમને સ્મૃતિ થઈ, જાગી ઉઠી અને પોતાના સેંકડો કુરવાનું ભવો એટલે કે પૂર્વજન્મોનું તેમને સ્મરણ થયું, એટલે કે તેમને આગળના જન્મનું તેમને યાદ આવ્યું. બાળપણમાં એક વખત દેવ માએ તેમને શાક સમારવા આપ્યું હતું કે બાળપણ તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમને શાક સમારવા આપ્યું હતું. શાક સુધરતી વખતે લીલા શાકભાજીમાં રહેલા જીવો પ્રત્યે દયાથી શ્રીમદની આંખો ભરાઈ આવે કે તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમની બાએ તેમને શાક સમારવા આપ્યું હતું. એ શાક સમારતી વખતે તેમાં જીવજંતુઓ હોય, ઈયળ હોય,
સાથે ક્યાં આવ્યું છે? રાજકોટ આવ્યું છે. રાજકોટ શ્રીમદનું મોસાળ, કે રાજકોટમાં આવે છે ત્યારે શ્રીમદનું મોસાળ. મોસાળ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. માનું પિયર, માતા પિતા તરફના જે સગા સંબંધીઓ તેને માતૃપક્ષ કહેવાય છે. મોસાળ એટલે કે માનું પિયર. ત્યાં એમના બે મામા રહે, કે બે મામા રહેતા હતા. મામાએ પૂછ્યું, તમે કોની સાથે આવ્યા છો? એમને પ્રશ્ન પૂછ્યો કે તમે કોની સાથે આવ્યા છો? શ્રીમદે કહ્યું, ધરસીભાઈ સાથે. હવે મામાએ અને ધરસીભાઈ વચ્ચે રાજસંમતિ ખટપટનું વેર, કે મામા અને ધરસીભાઈ, ધરસીભાઈ સાથે આવ્યા છે. એમણે કહ્યું કે કોના સાથે આવ્યો છો? તો ધરસીભાઈ સાથે. હવે મામા અને ધરસીભાઈ બંને વચ્ચે વેર હતું, કે ખટપટનું વેર હતું, કે યુક્તિ પ્રયોગ રાજસંબંધી. હવે બંને મામાએ ધરસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો કર્યો. એના જે બંને મામા હોય છે તે મામાએ શું કર્યું હતું, કે ધરસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો, એટલે કે પ્રપંચ કર્યો હતો તેમને મારી નાખવાનો. એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી ગયેલી, કે એમની વાતચીત ઉપરથી જ એમને ગંધ આવી ગયેલી હતી. તેઓ ધરસીભાઈને ઘરે ગયેલા અને કારસાની જાણ કરી, કે એમની વાતચીત ઉપરથી તેમને ખબર પડી ગઈ હતી અને ધરસીભાઈને એમને કારસાની જાણ કરી હતી. ધરસીભાઈને અગાઉથી ચેતવી દીધેલા હતા. શ્રીમદ પહેલેથી જ પરહિત અને પરોપકારી ભાવનાવાળા, એટલે કે બીજાનું હિત જોનાર અને પરોપકારી, એટલે કે બીજાના ઉપર પરોપકાર કરનાર એ ભાવનાવાળા હતા. વાંચન અને અધ્યયનની જેમ તેમની લેખન શક્તિ પણ ઘણી નાની